મિત્રો, સ્વાગત કરું છું આપ ચેનલમાં. તો હવે આજના વિડીયોમાં તમને જે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે અંગે વાત કરવાની છે. તમારા પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં હું આપવાનો છું. તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવનાર જે પણ વિડીયા હોય સ્કોલરશિપ અંગેના તે તમને આ ચેનલમાં મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બેલ આઇકન છે તેના પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દીધું, તમને જે નોટિફિકેશન વિડીયોની મળતી રહે. બીજું એ કે આપણો એક વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ છે, જો તમે હજુ સુધી જોઈન ના કર્યું હોય તો જોઈન કરી દેજો. બંનેની લિંક તમને આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં તમે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે રજૂ કરી શકો છો. અને આ વિડીયો તમને ગમે તો વિડીયો લાઇક પણ કરી દેજો. તો મિત્રો, વાત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટ અંગે. તો તમારું તમને ખ્યાલ હોય કે કામચલાઉ મેરિટ યાદીમાં નામ તો આવી ગયું છે. હવે કામચલાઉ મેરિટ યાદીમાં જેમને નામ આવ્યું હોય તો તેમને રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો તમે હજુ સુધી રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો રજિસ્ટ્રેશન કરી દેજો, કારણ કે રજિસ્ટ્રેશન જો તમે નહીં કરો તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે નહીં. અને કામચલાઉ મેરિટ યાદીમાં કેવા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે કે જેમને 60 અથવા 60 કરતાં વધુ માર્ક્સ છે તેવા, તેમજ જે ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે અને તેમને જે 54 અથવા 55 માર્ક્સ આવ્યા છે તેવા વિદ્યાર્થીઓ સમાવેશ થયો છે. પરંતુ ફરીથી એક નવું આવ્યું હતું કે જેમને 54 માર્ક્સ હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ, જે SC ST OBC જનરલ એવા, જેમને મેરિટ યાદીમાં નામ નહોતું બી મેરિટ યાદીમાં, અને તેમને જો 54 માર્ક્સ કે તેનાથી વધુ માર્ક્સ હતા તો તેમને રજિસ્ટ્રેશન કરવાનું આવ્યું હતું. તેમ હજુ સુધી પણ રજિસ્ટ્રેશન ના કર્યું તેવું કરી દેજો. રજિસ્ટ્રેશન હજુ ચાલુ છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી દેજો. હવે વાત કરું જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટની. તો મિત્રો, જ્ઞાન સાધનાની ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી આવી નથી. કેમ નથી આવી? તો હજુ સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જ્યારે પૂરી થશે ત્યારે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આવી જશે. અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં કોનો સમાવેશ થશે? તો જેમણે રજિસ્ટ્રેશન કર્યું હશે તો તેમનો જ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે અને તેમને જ સ્કોલરશિપ મળવા પાત્ર થશે. અને તમને જો રજિસ્ટ્રેશન કરતાં ના ફાવે તો તમે મારો કોન્ટેક્ટ કરીને ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હવે વાત કરું આ સ્ટુડન્ટનું, તમને સ્ટેટસ જોવા મળે છે કે આપની અરજી DO કક્ષા બાકી છે, કૃપા કરી રાહ જુઓ. આ એક વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થીનું જે રજિસ્ટ્રેશન સ્ટેટસ છે, આપની અરજી DO કક્ષા બાકી છે, એટલે કે DO કક્ષાએ જે શાળાએ વેરીફાઈ થઈ ગઈ છે, પરંતુ જે આગળ જતાં DO જે કચેરી છે જિલ્લા લેવલે તે હજુ વેરીફાઈ થયું નથી. તો આ જ્યારે વેરીફાઈ થશે એટલે વિદ્યાર્થીનું નામ છે તે મેરિટ લિસ્ટમાં, ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે અને ત્યારે ફાઇનલ મેરિટ યાદી આખી તૈયાર થશે. બધા જ વિદ્યાર્થીઓ DO કક્ષાએ વેરીફાઈ થશે ત્યાર પછી જ વિદ્યાર્થીનો ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. કંઈ પણ ભૂલ યા કંઈ પણ તમારા ફોર્મમાં કંઈ પણ સુધારો વધારો કરવાનો આવશે તો તમારું ફોર્મ પાછું આવશે અને અહીંયા સુધારો કરવાની માહિતી પણ આવી જશે. તો મેં ફરીથી જણાવી દઉં છું કે ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ આવી નથી. જ્યારે પણ આવશે તો એ વિડીયો તમને આ ચેનલમાં મળી જશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે જોવી તે પણ હું તમને જણાવીશ. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે હું તમને આ ચેનલમાં તમને વિડીયો મૂકીશ. અને વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળી છે બીજા એક નવા વિડીયોમાં.